बोलो अदिव्य बिन बोलो। बोलो ए माइक बंद राखशो। पेज नंबर 103। તેમાં આપણે કેલેન્ડરના પ્રશ્નો આપવાના જવાબો આપવાના કાલે વાત કરી હતી, અહીંયા હવે જો તમને પેજ ડિસ્પ્લે થયું છે, આ પેજ ની અંદર કેલેન્ડર આધારિત પ્રશ્નો છે, 2018 નું કેલેન્ડર કાલે મેં તમને બતાવેલું હતું, એની ઉપરથી વર્ષમાં કેટલા મહિના છે, દરેક વર્ષમાં એક સરખા જ મહિના આવે, કોને ખબર છે કે 2018 ના વર્ષમાં કેટલા મહિના છે, કોને ખબર છે? જોવો તો ગણો તો કેટલા મહિનાનું કેલેન્ડર છે આ? ૧૦૨ પેજ ઉપર કેલેન્ડર આપેલું છે, કેટલા છે 2018માં મહિના કેટલા? જાન્યુઆરી ફેબ્રુઆરી વર્ષ છે, એમાં મહિના કેટલા? મહિનાના નામ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ને ડિસેમ્બર, કેટલા મહિના થયા? આપણે ધોરણ બીજામાં પણ આવતું તો તમારે લખવાનો છે જવાબ 12. પછી છે જે મહિનામાં 30 દિવસ આવતા હોય તે મહિનાની યાદી કરો. જો આમાં ગણો જઈ ક્યાં ક્યાં મહિનામાં 30 દિવસ છે, તો પેલા એક જોતા જાઓ, જાન્યુઆરી મહિનામાં છે 30 દિવસ, પેજ નંબર 102 સામે ખુલ્લું જ છે, જોવો તો. ક્યાં ક્યાં મહિનામાં આવે છે, નામ બોલવાના છે, નામ બોલો તો. એપ્રિલ, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર નથી ભાઈ, ઓક્ટોબર ને ડિસેમ્બર બે ને 31 31 છે, જુઓ નવેમ્બર એક જ છે, જુઓ નવેમ્બર કેટલા મહિના આવે, જો એક એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર, 1 2 3 4 મહિના છે, જો નવેમ્બર તો લખાઈ ગયું, એ નામ લખવાના છે ત્યાં. હાલો હવે જે મહિનાના 31 દિવસ આવતા હોય એના નામ લખવાના, જાન્યુઆરી માર્ચ, જાન્યુઆરી લખાઈ ગયું છે, જો કરવા મે લખાઈ ન ગયું હોય એને બોલવાનું છે, મે પછી જુલાઈ ઓગસ્ટ ઓક્ટોબર અને ડિસેમ્બર. ફેબ્રુઆરી મહિનાના કેટલા દિવસ છે, ફેબ્રુઆરી મહિનાના જો તો 29 29
રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર ને શનિ અઠવાડિયું કેટલા દિવસ નું હોય? બરાબર છે, વાંચો સમજો પછી જવાબ આપો. જુલાઈ મહિનામાં કેટલા અઠવાડિયા છે? પેલા જુઓ, જુલાઈ મહિનો જુઓ, જુલાઈ મહિનામાં કેટલા અઠવાડિયા છે જુઓ. કામ વગર શરૂ ન રાખો, જે જવાબ આપે એ માઇક શરૂ કરે, જવાબ પૂરો થઈ જાય એટલે તરત માઇક બંધ કરી દેવાનું. કેટલા અઠવાડિયા છે? તો એમાં તમે નવ જવાબ દો છો. નવ અઠવાડિયા છે જુઓ, તો જુલાઈ મહિનામાં જુઓ ચાર અઠવાડિયા હોય છે, અને ઉપર પર દિવસ હોય, પણ આખા અઠવાડિયા ચાર હોય, અને દરેક મહિનામાં ચાર અઠવાડિયા જ હોય છે. તમે કયા મહિનામાં ત્રીજા ધોરણમાં આવ્યા હતા? તો આપણે મે મહિનામાં, આપણે ઉનાળો વેકેશન જ્યારે પડે ત્યારે આપણે ત્રીજા ધોરણમાં આવ્યા, એટલે તમારે લખવાનું છે મે મહિનો. પછી આવે છે 26મી જાન્યુઆરી, 14મી નવેમ્બર અને 31 ડિસેમ્બર. આની ઉપર તમારે વર્તુળ કરવાનું છે. જે તો જાન્યુઆરી મહિનામાં જાઓ અને 26 તારીખ ઉપર ગોળ રાઉન્ડ કરો, નવેમ્બર મહિનામાં જાઓ અને 14 તારીખ ઉપર ગોળ રાઉન્ડ કરો, અને ડિસેમ્બર મહિનામાં જાઓ અને 31 તારીખ ઉપર ગોળ રાઉન્ડ કરો. કેલેન્ડરમાં જઈ અને પેન્સિલથી ગોળ રાઉન્ડ કરવાના છે. આ દિવસો કઈ રીતે વિશિષ્ટ છે? તો 26મી જાન્યુઆરી આપણે ધ્વજવંદન કરીએ છીએ તે દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું. ફરી વખત કહી દઉં, આપણું બંધારણ અમલમાં આવ્યું છે. 14મી નવેમ્બર આપણો બાળ દિન છે. તમને બધાને ફરી વખત કહું, 14 નવેમ્બર, નવેમ્બર મહિનામાં 14 તારીખ એટલે 11મો મહિનો, નવેમ્બર મહિનામાં 14 તારીખ તમારે ત્યાં ગોળ રાઉન્ડ કરવાનું છે. એ દિવસ કેમ વિશિષ્ટ છે? કે આ બાળ દિવસ છે એટલા માટે. અને 31 ડિસેમ્બરે આપણું વર્ષ પૂરું થાય. અંગ્રેજી મહિનાનું વર્ષ કઈ તારીખે પૂરું થાય? 31 ડિસેમ્બર. પછી તરત નવું વર્ષ થતું હોય એટલા માટે તે વિશિષ્ટ દિવસ છે. બીજું જોઈએ આગળનું પ્રશ્નો. સૌથી સાચા વર્ષથી નીચેની ખાલી જગ્યા પૂરવાની છે 2017 થી. હવે આમાં જો આડાવળું આપેલું છે 2016, 17, 18, 19, 20, 21, 22, તો અત્યારે 2018 નું કેલેન્ડર તમને મળ્યું છે. કેટલાનું મળ્યું છે? 2018 નું. આજે સોંપણી જ્યારે સંપાણી ત્યારે આ કેલેન્ડર હતું, એટલે એ પ્રમાણે તમારે જવાબ આમાં લખવાના છે. તો
तो बे वर्ष पहला क्यू वर्ष हतु अत्यारे जो गणीए तो 2020 छे पण आपणे सोपडी नी अंदर जे वर्ष छे ए 2018 छे एटले त्यारे बे वर्ष पहला क्यू वर्ष हतु तो के 2016 हतु क्यू हतु 2016 એ તમારે અહીંયા જવાબ લખવાનો છે. જો મેં જવાબ લખી નાખ્યો તમારે હમણાં આવી જશે. કયા વર્ષમાં તમે ધોરણ 2 માં હતા? તમે ધોરણ 2 માં તો તમે અત્યારે 2000 પવનભાઈ દિવ્યા બેન માઈક બંધ કરશો. તમે ધોરણ હા સરસ 2019 ની અંદર આપણે બીજા ધોરણમાં હતા, અત્યારે 2020 ચાલે છે એટલે ત્યાં લખી નાખીએ 2000 ને. આવતું વર્ષ કયું હશે? ઓકે ઓકે. તો જો અહીંયા થોડુંક મિસ્ટેક થશે. 2000 ને 2 વર્ષ પહેલા કયું વર્ષ હતું એમાં લખ્યું આપણે 2016, તો ત્યાં તમારે લખવું પડશે આ અત્યારની સ્થિતિએ જવાબ લખીએ જેથી કરીને તમને ગોટે ન ચડાવીએ. કેમ કે આ 2018 નું કેલેન્ડર હતું એટલે આવું થયું, પણ અહીંયા 2018 જ લખજો. અત્યારે 2020 છે તો 2 વર્ષ પહેલા કયું હતું તો અહીંયા જવાબ લખી નાખજો 2018, કારણ કે આપણે આ જવાબ નથી લખ છોકડી મારી દઉં 2018 લખો તો તમને તમારા જવાબો ભરી શકશો. અહીંયા લખી નાખજો 2018. જવાબ તમને નહીં મળે એમ તો અત્યારે 2020 છે. અવાજ આવે છે તો અત્યારે તમારે એનો જવાબ નહીં મળે, તમારે લખવાનું છે 2023. હેલો, કોને કોને નથી આવતું? કોણ બોલે છે? પવનભાઈ તમારે કવરેજ ઓછું છે કેમ કે બીજા બાળકોને તો આવે છે. દિવ્યાબેન તમારે આવે છે? મારો અવાજ આવે છે દિવ્યાબેન? ઓકે, તો પવનભાઈ ને તકલીફ છે, કદાચ કવરેજ નો પ્રશ્ન હશે. જો હવે હું તમને બીજી એક વાત કહી દઉં કે આપણે જ્યારે આખો દિવસ નેટ આનો વાપરવાનું, તમારા મમ્મી પપ્પાને કહેવાનું કે અમે ભણીએ ત્યારે અમારે આખું નેટ રહેવા દેજો, કારણ કે તમે તો ખોટા ખોટા વિડીયા જોતા હો છો અને અમે તો ભણવાના વિડીયા જોઈએ છીએ. તો ઘણી વાર શું છે, આખો દિવસ નેટ વાપરતા હોય, નેટ ખૂટી જાય તો અત્યારે તમને પ્રોબ્લેમ થતો હોય છે, અથવા તમારી કોઈ જગ્યા એવી હોય જે નેટ ઓછું આવતું હોય. બરાબર, હવે જો અહીંયા પછીનો પ્રશ્ન છે, દિવાળી ક્યારે આવે? તો 7 નવેમ્બરે. તો આપણે અહીંયા નવેમ્બર મહિનાની 7 તારીખે કયો વાર આવે છે એ વાર તમારે અહીંયા લખવાનો છે. હવે હું એક વાર કહી દઉં, તમારે બીજા વાર તમારે જાતે ગોતવાના છે. તો પેલા તમારે નવેમ્બર મહિનામાં જાઓ. હા બોલો, કોણ બોલતું હતું? નવેમ્બર મહિનામાં 7 તારીખે જુઓ તો કયો વાર છે? હે, દિવાળી. દિવાળી છે પણ વાર કયો છે? વાર, વારનું નામ જુઓ.
બુધવાર બુધવાર હા બુધવાર બુધવાર સરસ બુધવાર જવાબ આવે છે હવે પોંગલ ચૌદ જાન્યુઆરી આપણે ઉત્તરાયણ રક્ષાબંધન અરે આપણે ઉત્તરાયણ આવે ને પતંગ ચગાવવાનો ચૌદ જાન્યુઆરી મહિનાની ચૌદ તારીખ જુઓ કયો વાર છે જુઓ તો જરાક તારીખ ચૌદ પણ વાર કયો રવિવાર બરાબર છે રવિવાર છે તો હવે બાકીના વાર તમારે રક્ષાબંધન ને કોળ 26 ઓગસ્ટ મહિનામાં જવાનું તમારે ઓગસ્ટ મહિનામાં જવાનું અને ઓગસ્ટ મહિનાની અંદર જુઓ ઓગસ્ટ મહિનામાં કયો વાર છે 26 તારીખે આ રવિવાર સરસ પછી ગાંધી જયંતિ 2 ઓક્ટોબર તો પેલા ઓક્ટોબર મહિનો પસંદ કરો એટલે કે 10મો મહિનો એમાં બીજી તારીખ જુઓ અને બીજી તારીખની લાઈનમાં ઉપર વાર કયો લખ્યો એ જુઓ સોમવાર હે સોમવાર નથી હા વેદભાઈ કીધું મંગળવાર સરસ તો બધા વાર હવે તમારે લખી નાખવાના છે લેશનની અંદર માઇક બંધ રાખશો પ્રવીણભાઈ માઇક બંધ રાખશો ઓકે હવે જો વર્ષમાં આવતા ઉપર દર્શાવેલ ક્રમમાં ગોઠવવાનું ક્રમમાં કઈ રીતે ગોઠવશો તો પહેલા જાન્યુઆરી મહિનામાં ક્યાં તહેવાર આવે એમાં તારીખ પહેલી આવતી હોય એ ગોતવાનું પછી ફેબ્રુઆરીના પછી માર્ચના પછી એપ્રિલના પછી એવી રીતે તમારે ક્રમની અંદર અહીંયા ગોઠવવાના છે હા 14 જાન્યુઆરી એ તમારે પહેલો આવશે એટલે એકડે એકમાં લખવાનું છે 14 જાન્યુઆરી પછી બગડે બે માં 31 જાન્યુઆરી હા હવે ન્યા તમારે શું લખવાનું છે તહેવારનું નામ લખવાનું છે તારીખ લખવાની નથી કયો તહેવાર વર્ષની શરૂઆતમાં આવે તો એમાં આવશે 14 જાન્યુઆરી પોંગલ એટલે કે આપણી મકર સંક્રાંતિ અને છેલ્લે કયો તહેવાર આવે છે ડિસેમ્બર મહિનામાં છે કયો તહેવાર આમાં નથી લખ્યો હા પછી નાતાલ અરે વાહ વિવા દેવ વેદભાઈ નાતાલ તહેવાર આપણો છેલ્લો તહેવાર છે હવે અહીંયા છે કેલેન્ડરનો જાદુ અહીં 2019ના ફેબ્રુઆરી માર્ચનું કેલેન્ડર છે કેલેન્ડર પર સોરસ નક્કી કરો ને કેટલાક જાદુ ગોતો જો અહીંયા એક એ લોકોએ શું બનાવ્યું છે સોરસ બનાવ્યું છે પીળા કલરનું તમે જોશો તો પીળા કલરનું સોરસ છે આ પીળા કલરના સોરસમાં એણે શું જાદુ કર્યો છે આપણે જોવાનું છે જાદુ એવો છે ગમે ત્યાં એક સોરસ બનાવવાનું છે તમારે તો અહીંયા 5, 6, 7 નો પીળો સોરસ બનાવ્યો હવે અહીંયા એમ છે ગમે એ બાજુ તમે સરવાળો કરો તો સોરસની મધ્યમાં કઈ સંખ્યા આવી ગઈ તો કે ભાઈ 13 મધ્યમાં કઈ સંખ્યા છે અહીંયા 13 તો અહીંયા લખવાનો છે જવાબ 13 મેં ગોળ રાઉન્ડ કર્યો છે તમારે આવશે એટલે કહું આ સોરસની અંદર મધ્યમાં કયો કઈ સંખ્યા આવી તો છે 13 બરાબર મધ્યમાં 13 ની સંખ્યા છે એટલે તમારે ત્યાં લખવાના છે જવાબ 13 એકડે અને તગડે જો મેં લાલ પેનથી લખ્યું એવી રીતે ત્રણ સંખ્યાને જોડતી રેખા દોરવાની છે જો અહીંયા દોરેલી છે એવી રીતના હવે હું ત્રણ સંખ્યાને જોડતી રેખા દોરીશ આવી ઊભી અને આડી
જે રેખા મધ્યમાં આવેલી સંખ્યા પસાર થવી જોઈએ તમે આવી કેટલી રેખાઓ દોરી શકો? તો આવી જો આમે પણ દોરી શકાય, બીજા કલરથી દોરું, એમાં મધ્યમાં રેખા આવશે, આમે દોરી શકાય, લીલી બોલપેનથી મેં પણ દોરી, તો પણ એ પણ 13 ઉપરથી જ હાલે છે. તો તમે આવી બીજી રેખા દોરી શકો છો. હવે આના બધાના તમારે સરવાળા તો આપણને આવડે જ છે, તમારે શું કરવાનું છે? સરવાળો. સરવાળો કરશો એટલે 5, 13 અને 21. 5, 13 અને 21 એટલે પહેલો સરવાળો આવડો આ છે. જો હું લીલી પેન કરું છું, 39 પહેલો. હા હા, જો આ સરવાળો. અરે વાહ ભાઈ વાહ. એનો કલર બદલાઈ નાખશું. 6, 13 અને 20 ઊભી લાઈન, એનો જવાબ પણ કેટલો આવ્યો? 39. વાહ. ઉપર નીચે થાય છે પણ મારે કર્સર થી લખવું પડે છે એટલા માટે માઉસ થી. હવે પછી છે 19, 13 અને 7. 39 થાય છે. તમે કયો એટલે લખી નાખો, હું કરતો નથી. જો ખોટો પડશે તો તમારું આવશે, મારું નામ કોઈ દેશો નહીં. બરાબર. છેલ્લો છે ગુલાબી કલર થી આપણે કરીએ આવી રીતે લીટી, એનો જવાબ કેટલો થયો છે? 39. બરાબર ને? 39. હા હા, બધાનો જવાબ 39. હવે 2019 ના કેલેન્ડર તરફ જુઓ, વળી ચાલુ માસ તરફ જુઓ, તમારી નોટબુક તે પ્રમાણે સોરસ દોરો. આ માટે જાદુ કામ કરે છે. આ તમને એને લેશન આપ્યું છે. અત્યારે કોઈ એક કેલેન્ડર પસંદ કરવાનું છે અને તમારે આ પ્રમાણે જાદુ કરવાનો છે. જાદુ થાય છે કે નહીં એ તમારે કાલે મને આવી રીતે લખીને આપવાનો છે. હું પૂછીશ કે તમારાથી જાદુ થયો કે નથી થયો. પછીનો પ્રશ્ન છે વધારે જાદુ. જો અહીંયા ઊભી લાઈનનો જાદુ કર્યો, શુક્રવારે 5 દિવસ છે, જો 5 વખત આવે છે, બાકી બધા 4 વખત આવે. શુક્રવાર એવો છે 2019 માં, માર્ચ મહિનામાં 5 શુક્રવાર આવે છે આ મહિનામાં. અને હું બોક્સમાં રહેલા 5 સંખ્યાનો સરવાળો એક જ ક્ષણની અંદર કરી શકું, કારણ કે વચ્ચેનો દિવસ છે 15, એને 5 વડે તમારે ગુણી નાખવાના છે. 15 × 5 એટલે 75 સંખ્યા થાય. હવે જો આવો બીજો 5 વાળો એક કે છે, તો તમે જોવો જઈ બીજો 5 વાળો કયો દિવસ છે. જૂન મહિનામાં શનિવારે એવો છે, જૂન મહિનામાં શનિવારે એવો છે 16, અને 16 × 5 = 90 એને 5 વડે આપણે ગુણીએ છીએ. તમારે પેલા સરવાળો કરવો પડશે. જૂન મહિનામાં કેલેન્ડરમાં જો પેજ નંબર 102 ઉપર જૂન શનિવાર જુઓ, 2 + 9 + 16 + 23 + 30 16 × 5 = 80. 16 નો ગુણાકાર 5 સાથે એટલે 15 × 5 = 75 અને 16 × 5 = 80, તો બરાબર એનો પણ જાદુ થાય છે. તો આવી જ્યાં જ્યાં 5 સંખ્યા છે એનો વચ્ચે સાથે તમે આવી ઘણી બધી સંખ્યા છે ગોતજો. ઓક્ટોબર મહિનામાં બુધવાર છે, ઓક્ટોબર મહિનામાં મંગળવાર છે,
તો આવો જાદુ તમારે કરવાનો છે. હવે અહીંયા એક કેલેન્ડર પૂરું કરવાનું છે. જુઓ, તમારા માટે એક કેલેન્ડર છે કે તમારે પૂરું કરવાનું છે. બુધવારે પહેલી તારીખ શરૂ થઈ છે, બુધવારે પહેલી તારીખ શરૂ થઈ છે. હવે તમારે એ તારીખમાં તો એક સારું છે, આપણે તિથિ હોય તો તારીખમાં જોવું પડે, કાજ કોઈ તિથિનો ખે તો નથી ને, આમાં તો એવું આવશે નહીં, ડબલ તિથિ આવે કે આમાં તો સળંગ એકડા જ આવે તારીખમાં. તો તમારે શું કરવાનું છે, એક તારીખ પછી શું કરવાનું છે, બગડો અને ગુરુવાર, ત્રણ ચાર તારીખ ને શનિવાર, પાંચ છ સાત આઠ નવ અને દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર તો આપેલા છે, ઓગણીસ તમારે પણ આ પીડીઆર પૂરો થાય, તાસ પૂરો થાય એટલે આ બધું લેશન કરવાનું, લેશન ગણિતનું કરજો. તે માઇક શરૂર નહીં રાખશો, બંધ રાખશો, માઇક બંધ રાખશો. તમારે તરત જોઈ લેવાનું આપણું માઇક શરૂ છે કે બંધ. હવે હવે આમાં એક ઓગસ્ટ મહિનો છે એટલે મારે 30 દિવસ લખવા કે 31 દિવસ લખવા એ મને ખબર નથી. કોણ જોઈને 2018 ના કેલેન્ડરમાં કહેશે, કોણ જોઈને કહેશે ભાઈ 31 આવશે? એ ભાઈ 30 નહીં આવે, 30 આવશે, એલા ભાઈ 30 જ આવશે, 31 આવે. ના ભાઈ, આ તો બધા 31 કહેવા મળ્યા છે, હું તો 30 જ કહેતો. અરે વાહ ભાઈ વાહ, 31 આવે છે, તમારી વાત સાચી, હું ભૂલી ગયો હતો, મને ખબર નહોતી. આ તો સારું છે તમે કીધું 31 આવે છે, સરસ. હવે વાત એવી છે કે બધા રવિવાર છે એ લાલ રંગથી લખવાના છે, તો જે આ રવિવાર છે એમાં કયો કલર કરવાનો કીધો છે ભાઈ? રવિવારે કયો કલર કરવાનો કીધો છે? લાલ કલર. અરે વાહ ભાઈ વાહ, તો અહીંયા જો મેં લાલ કલર શરૂ કર્યો છે તો તમારે પણ રવિવારમાં કયો કલરથી લખવાનું? રવિવારમાં લાલ કલર કરવાનો છે, બરાબર. હવે તમારે પેન્સિલ થી લખશો એટલે કલર સારો પૂરાશે. મારે અહીંયા પેન્સિલ નહોતી, કર્સર હતું. આ થઈ જાય ને કર્સરમાં. પછી
પછી છે આ મહિનો ક્યાં દિવસે પૂરો થયો? જો આ હવે આ મહિનો મને લાગે છે 30 તારીખે પૂરો થયો, નહી તારીખ નથી પૂછી, દિવસ પૂછ્યો છે. 31 વાર કયો છે ભાઈ? વાર શુક્રવાર. બરાબર છે ભાઈ, તમારી વાત સાચી છે. તો તમારે અહીં લખવાનું છે શુક્રવાર. આ મારે થોડાક કર્સરથી લખવું પડે છે, એમાં એવું છે આ પ્રોગ્રામની અંદર ગુજરાતી અક્ષરો નથી. તમારે લખવાનું શુક્રવાર. આ મહિનાની દિવસોની સંખ્યા કેટલી? કેટલા દિવસનો મહિનો છે ભાઈ આમાં? કોણ કહે છે? 31 દિવસ. હા, હવે જો 13મી ઓગસ્ટ, ઓગસ્ટ મહિનાની 13 તારીખે કયો વાર આવે છે? તો સૌથી પહેલા તમારે તો 13 ઉપર જવાનું. તો આ છે 13. જો મેં ગોળ રાઉન્ડ કર્યું છે, બધાને દેખાશે ગોળ રાઉન્ડ એટલા માટે કર્યું છે. હા હા, ગોળ રાઉન્ડ. હવે એની ઉપર કયો વાર લખેલો છે જુઓ, તો ઉપર જોવા માટે અહીંયા જોવાનું, અહીંયા અહીંયા આ કયો વાર લખ્યો છે ભાઈ? સોમવાર. જો મેં ગોળ કર્યું ત્યાંથી લઈ, તમારે વાર કઈ રીતના જોવો એ જો મેં બતાવ્યું. 13 તારીખની ઉપર વાર જોવાનો આવી રીતના, બરાબર. સોમવાર, બીજા શનિવારે કઈ તારીખ છે? તો શનિવાર જવાનું, એમાં પહેલો શનિવારે અને બીજો શનિવારે તમારે પહેલા ગોળ કરવાનું. હું બીજા શનિવારે ગોળ કર્યું, તમારે આવશે. જો આવી ગયું તો કયો, કઈ તારીખ થઈ? મેં ગોળ રાઉન્ડ કર્યું છે જો, બીજો 11. તો તમારે ત્યાં જવાબ લખવાનો 11. 21મી તારીખે રવિવાર છે. તો પેલા આપણે 21 તારીખ ગોતવાની. કોને ખબર છે 21 તારીખે રવિવાર છે કે નથી? નથી ભાઈ, નથી. કયો વાર છે? કયો વાર છે ભાઈ? તમારે લખવાનું છે ના. જવાબ હું લખવાનો? ના, મંગળવાર છે. 29મી તારીખે કયો વાર છે? 29 તારીખ છે ત્યારે કયો વાર છે જો? તો ભાઈ કોને ખબર છે? બુધવાર છે. બરાબર છે, બરાબર. આજ વારે બીજા અઠવાડિયામાં કઈ કઈ તારીખ આવે? તો કે એની ઉપર જો આ 22 તારીખ આવે, પછી 15 તારીખ આવે, અને પછી 8 તારીખ આવે, અને પછી 1 તારીખ આવે. તમારે બધી તારીખ અહીં લખવાની છે. આ મહિનામાં કેટલા ગુરુવાર છે? ગણો તો ભાઈ, ગુરુવાર કેટલા છે? ગુરુવાર ગણી લ્યો. ગુરુવારમાં કેટલી તારીખો છે? તો કે 1, 2, 3, 4, 5. કેટલા ગુરુવાર? ફરી વાર જુઓ, ગુરુવારમાં 5 ગુરુવાર છે. સરસ, 5 ગુરુવાર છે. ગણવાના, જો બીજી તારીખે ગુરુવાર 1, 9 તારીખે ગુરુવાર 2, 16 તારીખને ગુરુવાર 3, 23 તારીખને ગુરુવાર 4, અને 30 તારીખને ગુરુવાર. મેં જો 5-5 ઉપર ગોળ રાઉન્ડ કર્યા છે, એટલે 5 ગુરુવાર છે. આ કેલેન્ડર આપને વાંચવા આવડવું જોઈએ. હવે અહીં એક પ્રશ્ન કર્યો છે, શોધી કાઢો 2018 ના કેલેન્ડરમાં કયા મહિનામાં 5 રવિવાર છે? તમારે રવિવારમાં જવાનું અને ક્યાં ક્યાં 5 રવિવાર છે એ જોવાનું છે. તમારે એપ્રિલ અને જુલાઈ મહિનાની અંદર 5-5 રવિવાર છે એ તમારે શોધવાનું છે. એક મહિનામાં કોઈ વાર 5 વખત આવતો હોય તેવા કયો કોઈ મહિનો છે? મહિનામાં 6 રવિવાર આવતા હોય એવો કોઈ મહિનો છે? શા માટે? આ તમારે જવાબ લખવાનો છે કે ભાઈ 6 રવિવાર છે એ ગોતવાના. કોઈ વાર 6 આવે રવિવાર સિવાય? કોઈ પણ વાર 6 દિવસ આવે? ન આવે.
કેમ નો આવે? કારણ કે જો 6 રાખવા હોય તો કેટલા દિવસની જરૂર પડે? એકત્રીસ દિવસનો જ મહિનો હોય મોટામાં મોટો, એટલે 5 દિવસ કરવા હોય તો પણ 35 દિવસ જોવે, 36મો દિવસ હોય તો જ 6 દિવસ મહિનામાં આવે, નહીતર આવે નહીં. એટલે આમાં તો વધારે વધારે 31 દિવસ હોય, એટલા માટે ક્યારેય તે 6 વાર એક જ મહિનામાં આવતા નથી. આ ફરીવાર આપણે રૂબરૂ ભણશું ત્યારે તો વ્યવસ્થિત શીખશું, પરંતુ અત્યારે આ તમારે પાકું કરવાનું છે. હવે આવતીકાલે આપણે મળશું, ત્યાં સુધી મને રજા આપશો. આવજો. બાય બાય. ગુડ ગુડ નાઇટ. ગુડ નાઇટ. Yeah, that was good.